सब्सक्राइब करो ये है न्यूज़ इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकॉन नू बटन दबावो अने निहारो ये है न्यूज़ इंडिया चैनल। बनासकांठा जिलाना सरहदी विस्तारनी जमीनमां क्षार अने खारसनो प्रमाण होवाथी घणा समयथी सरहदी विस्तारना खेडूतोनी मांगणी हती के जमीन सेम्पल लेवामां आवे जे अनुसंधाने आज रोज सेंट्रल सोल्ट एंड मरीन केमिकल रिसर्च इंस्टिट्यूट भावनगरथी આવેલી ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ અને વાવ તાલુકાના ગામોની ખારાસવાળી જમીન પાણી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સરહદી વિસ્તારમાં ખેતીલાયક જમીનમાં વધુ પડતા ક્ષાર અને ખાર હોવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે, જેથી જમીનમાં રહેલા ક્ષાર અને ખારસ પ્રમાણ જાણી શકાય તેના આધારે આ જમીનમાં ખેતી કરવી કે નહીં તે નક્કી કરી શકાય, જે અંતર્ગત થરાદ તાલુકાના ખાનપુર નાગલા ભડોદર સહિતના ગામો તેમજ વાવ તાલુકાના આસારા માવસરી કુંડાળિયા છતરપુરા સહિતના ગામોની ખેતી ઉપયોગમાં જમીનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી, ખાનપુરના સરપંચ, પૂર્વ સરપંચ નાગજીભાઈ પટેલ, ડોડગામના સરપંચ તથા નાગલા ભડોદર અસારા માવસરી કુંડાળિયા અને છતરપુરા સહિતના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। માયસેલ્ફ ડોક્ટર ડી આર ચૌધરી, પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સીએસઆઈઆર સીએસએમસીઆરએ ભાવનગર। आज हम लोग यहाँ पे थराद तालुका है, वहाँ पे खानपुर नागला बड़ोदर विलेज से सॉइल के डिफरेंट सैंपल लिए हैं जो ऑलरेडी सेलिनिटी से इनग्रेस्ड है। उसके साथ साथ में जो अंडरग्राउंड वाटर है, जो सेलो वाटर है, उसके सैंपल्स लिए हैं और उसमें फिर कौन कौन से सॉल्ट प्रेजेंट है उसका एनालिसिस करके फिर बाद में है जो उसका रिकमेंडेशन देके कि इसमें क्या पॉसिबिलिटी है रिक्लेमेशन की, इस तरीके से है जो इसमें थोड़ा टाइम लगेगा एनालिसिस वगैरह में, तो उसके बाद में हमें रिकमेंडेशन भेज देंगे। मारू नाम डॉक्टर जिग्नेश शुक्ला है, हूँ सीनियर टेक्निकल ऑफिसर टू CSMCRI भावनगर। अमे त्यांथी आव्या छीए अने जे बनासकांठा कलेक्टर जे वरुण बंदरवाल साहेब जे छे एमना द्वारा अमने कम्युनिकेशन करवामां आव्युं हतुं के आ जिल्लामां थोड़ू સેલિનિટી વધી ગઈ છે અને એને એગ્રીકલ્ચર ઉપર અસર થઈ છે, તો આપ લોકો થોડા સાયન્ટિસ્ટ સાથે વિઝિટ કરો અને અમે અહીંથી ડૉક્ટર ડુંગરામ ચૌધરી સાયન્ટિસ્ટ CSMCRI, મારી સાથે બિપિનભાઈ વ્યાસ સાયન્ટિસ્ટ CSMCRI અને SDM સાહેબ ડાભી સાહેબ થરાદ ડેપ્યુટી કલેક્ટર થરાદના જે છે એ અમારી સાથે છે અને અમને સાઇટનું માર્ગદર્શન આપે છે અને ત્યાંથી અમે ડિફરન્ટ જે લોકેશન્સ છે એમાં ખાનપુર નાગલા ભાડોદર અસરા માવસરી કુંડળિયા આ બધા ગામોની અંદર જે કંઈ પ્રોબ્લેમ છે એગ્રીકલ્ચરને લગતો સેલિનિટીને લીધે, તો એ સેલિનિટી કેટલી છે અને એના પાણીમાં કયા કયા તત્વો રહેલા છે એના માટે અમુક સેમ્પલો અમે કલેક્ટ કરેલા છે। આ સેમ્પલ જે છે ત્યાં ઇન્સ્ટિટ્યૂટની અંદર લઈ જઈ અને અમને એનાલિસિસ કરશું અને ત્યાર પછી એના ઉપરથી વિશ્લેષણ કરશું કે આની અંદર શું થઈ શકે, આ જમીનનો બીજો ઉપયોગ શું થઈ શકે અથવા તો એગ્રીકલ્ચરને ફરીવાર સ્થાપિત કરવા માટે આની અંદર શું ઉપાય કરી શકાય, એવા પ્રકારના કોઈ પણ ઉપાયો સાયન્ટિફિક એ સજેશન્સ એ રિપોર્ટ તૈયાર કરીને મોકલશું। બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ગરમી વધવાની સાથે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ગત મોડી રાત્રે ડીસા ધાનેરા રોડ પર એક જીપ ડાલુ પસાર થઈ રહ્યું હતું, તે સમયે અચાનક ગાડીમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં ગાડી સળગવા લાગતા અફરાત તફરી મચી ગઈ હતી। ઘટનાને પગલે આજુબાજુના વાહન ચાલકોએ પાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ગાડીના ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીમાંથી નીચે ઉતરી જતા સદનસીબે જાન હાળી તળી હતી, પરંતુ આગની જ્વાળાઓમાં ગાડી બળીને ખાક થઈ ગઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં પશુની કતલખાને લઈને જવાની હેરાફેરીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગતરોજ થરાદના માંગરોળથી હાથાવાડા 3 રસ્તા નજીક શંકાસ્પદ ડાલુ પસાર થતા ગૌરક્ષક મુકેશ નામના વ્યક્તિએ ગાડીનો પીછો કરતા ગાડી RJ04GA8260 જીપ ડાલુ રોકાવીને તેની તપાસ કરતા ગાડીમાંથી 2 ભેંસો તેમજ 2 પાડા મળી કુલ કિંમત 54,000 ઘાસચારા કે પાણીની સુવિધા વગર પશુઓને ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે। જો કે ડ્રાઈવરની પૂછપરછ કરતા પશુઓને કતલખાને લઈ જતા હોવાનું માલુમ પડતા
गाड़ी सहित ड्राइवर भोमा भाई पुनमा भाई लुहार डावलवाड़ा ने पकड़ी थराद पुलिस मथके लावी तेना विरुद्ध में पशु क्रूरता अधिनियम मुजब की फरियाद नोधी थी और पशुओं ने नजीकनी गौशाला में मुकवामां आव्या था। बनासकांठा जिल्लाना डीसा तालुकाना ढेढाल गामनी सरकारी प्राथमिक शाळा समग्र जिल्ला तेनी सुविधा शिक्षण अने सफलताना त्रिवेणी संगमनी आगवी ओळख थकी शिक्षण जगतमां एक अनोखी सरकारी शाळा तरीके नामना उभी करी छे। सामान्य रीते शहेरी वर्गमां सरकारी शाळा प्रत्ये एक प्रकारनी शुभ होय छे। अमारुं बाळक मोघी दाट फी भरी खानगी स्कूलमां भणे छे तेनुं गौरव होय छे, परंतु ढेढाल जेवी प्राथमिक शाळा होय तो दरेक वालीओ एम ज इच्छे के मारुं बाळक पण आवी सरकारी स्कूलमां भणे। सामान्य रीते गामडानी गामनी सरकारी शाळाओमां अभ्यासनी साथे इतर प्रवृत्तिओ अने शैक्षणिक साधन सुविधानो अभाव होय छे, परंतु ढेढाल गामनी सरकारी प्राथमिक शाळामां आचार्य श्री किरणभाई परमार शाळा परिवार अने लोकफाळा द्वारा बाळकोना शिक्षण अने भावी घडતર માટે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના થકી સરકારી પ્રાથમિક શાળામાં જ્વલે જોવા મળે એવી વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલયનું નિર્માણ શક્ય બન્યું છે, જેના લાભ થકી વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરની નવી દિશા ખુલી છે। આ વિજ્ઞાન પ્રયોગશાળા વિદ્યાર્થીઓ વિજ્ઞાન જેવા અઘરા વિષયને સમજવા ઉપયોગી બની છે, તો તેના થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં રસ રુચિ વધી છે। વિજ્ઞાનના અમુક સાધનો રસાયણો જેના ફક્ત નામ જ સાંભળ્યા હતા એવા પદાર્થો અને સાધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બન્યા છે, સાથે સાથે જીવનમાં વિજ્ઞાનનું શું મહત્વ છે એનાથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર બન્યા છે। વિજ્ઞાન પ્રયોગશાળાની સાથે સાથે શાળામાં પુસ્તકાલયનું નિર્માણ બાળકોની વાંચન ભૂખ ઉઘડી છે અને તેના રસ રુચિના પુસ્તકો સાથે બાળવાર્તાઓ દેશક્રાંતિઓના સ્થાપત્ય કળા ઇતિહાસ ધર્મ અને વિજ્ઞાન સહિતના દરેક વિષયના પુસ્તકો ઉપલબ્ધ બનાવાયા છે, જેના વાંચન થકી બાળકોમાં દેશભક્તિ સંસ્કૃતિ પ્રત્યે સન્માનની સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું નિર્માણ થાય છે। વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ બન્યા બાદ વિદ્યાર્થીઓ તેનો લાભ લેતા થાય છે અને તેનું પરિણામ તેના અભ્યાસમાં પણ જોવા મળ્યું છે। વિદ્યાર્થીઓનું શાળા લેવલે સ્તરનું સુધર્યું છે, પણ જિલ્લા તાલુકા સ્તરે અન્ય લેવલે લેવાતી વિવિધ પરીક્ષાઓમાં પણ ઢેઢાલ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સફળતા ઉડીને આંખે વળગી એવી છે। તારીખ 26 જાન્યુઆરી 2023ના રોજ પ્રયોગશાળા અને પુસ્તકાલયનું લોકાર્પણ કરી બાળકો માટે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે, જે ગામડાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતરની સીડી બની રહી છે। નમસ્કાર, મારું નામ કોલા જીનલબેન નાગજીભાઈ છે, હું ઢેઢાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણું છું। વર્ષની શરૂઆતથી જ અમારી શાળાના શિક્ષકોએ દરેક ટોપિકોની ચર્ચા કરી હતી, દરરોજ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, પ્રેક્ટિસ પેપર પણ લેવામાં આવ્યા હતા, તેથી હું મેરિટમાં આવેલ છું અને સમગ્ર ડીસા તાલુકામાં બીજો નંબર લાવેલ છે, તેથી હું મારા માતા પિતાનો આચાર્યશ્રીનો અને શિક્ષકોનો આભાર માનું છું। અત્રે ઢેઢાલ પ્રાથમિક શાળામાં હું લગભગ તારીખ 31/8/2012થી ફરજ બજાવું છું મુખ્ય શિક્ષક તરીકે। શરૂઆતની અંદર હું અહીંયા આવ્યો એટલે જોવા મળ્યું કે બાળકો મોટાભાગે આર્ટ્સ અને કોમર્સ જ રાખતા હોય છે અને નજીકની શાળાઓમાં જ દાખલ થતા હોય છે, પરંતુ અહીંયા આવ્યા પછી મને લાગ્યું કે નહીં, બાળકો માટે કંઈક વિજ્ઞાન પ્રયોગશાળા કે પુસ્તકાલય જેવી કંઈક સારી પ્રવૃત્તિ કરી શકાય, એટલા માટે મેં અહીંયા આગળ મારા ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને શાળા પરિવાર તેમજ દરેકે દરેક શિક્ષકોને વિશ્વાસમાં લઈ અને શાળા પ્રયોગશાળા વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલય માટે એક નવતર અભિગમ ઉપજાવ્યો અને એની અંદર ગામના દરેકે દરેક લોકોનો ખૂબ જ ફાળો છે, એમના લોકફાળાથી જ આ શક્ય બન્યું છે અને એના કારણે જ આજે અમારી શાળાના ઢેઢાલ પ્રાથમિક શાળાના લગભગ 18 બાળકોમાંથી 17 બાળકો છે તે સફળતાથી આ પરીક્ષા પાસ કરી અને એની અંદર લગભગ 2 બાળકો પ્રથમ બાળક અને 4 બાળકોમાંથી ડીસા તાલુકાની અંદર પ્રથમ નંબર અને બીજો નંબર અમારી શાળાના જ બાળકોએ મેળવ્યો છે આ વિજ્ઞાન પ્રયોગશાળા પુસ્તકાલય અને અમારા પાયાના શિક્ષણના કારણે જ। ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આફતની આગાહી આપવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા હવામાન વિભાગ અમદાવાદ 19 એપ્રિલ 2023ના ઈમેલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં 20 એપ્રિલ 2023ના રોજ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે માટે પત્ર દ્વારા સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાખરી ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મનરેગા અંતર્ગત તેમજ સરપંચના પ્રયાસો થકી રમત ગમતનું મેદાન બનાવવામાં આવ્યું છે
આ મેદાન ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓને રમતગમતમાં પોલીસ કે આર્મીની તૈયારી કરતા યુવાનો માટે વોકિંગ કે એક્સરસાઇઝ કરવા માટે ઉપયોગી થાય છે। ત્યારે આજરોજ વાવ તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામીના અધ્યક્ષસ્થાને મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સપરેડા સરપંચ ધર્મીબેન હમીરાભાઈ જોશી, સરપંચ પુત્ર અમૃતભાઈ હમીરાભાઈ જોશી તેમજ વાવ મનરેગા એપીઓ AWF નરેન્દ્રદાન ગઢવી સહિત મનરેગા સ્ટાફ તેમજ ગામના અગ્રણીઓ સહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે, જેનું નિર્માણ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। શ્રીયંત્રનું નિર્માણ નિર્વિઘ્ન પૂર્ણ થાય હેતુસર દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શ્રીયંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રીયંત્ર સાથે ચાર ધામની યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે એમની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે જિલ્લા કલેક્ટર શ્રી વરુણ બરણવાલ 20 એપ્રિલ પાલનપુર ખાતે મેરુ શ્રીયંત્ર પૂજા અર્ચના કરી જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાપન કરાવશે। આદ્યશક્તિમાં અંબાના અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને સભ્યો દ્વારા અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું અને મોઘું શ્રીયંત્ર અર્પણ કરવામાં આવશે। આ શ્રીયંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે અને નિર્વિઘ્ન શ્રીયંત્ર પૂર્ણ થાય એ માટે દીપેશભાઈ પટેલ અને તેમના મિત્રો જય ભોલે ગ્રુપ અમદાવાદ ચારધામની યાત્રાએ જવાનું છે। ચારધામ યાત્રામાં શ્રીયંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજન મેરુ શ્રીયંત્ર લઈ જવામાં આવનાર છે, જ્યાં દરેક મંદિર ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવશે। ચારધામ યાત્રા પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા અંદાજિત 1 કરોડના ખર્ચે પંચધાતુમાંથી બનનાર 2200 કિલો વજન અને 4.5 ફૂટ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ધરાવતું દિવ્ય અને ભવ્ય શ્રી યંત્રમાં અંબાને અર્પણ કરવામાં આવશે। સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।